વાયરસની મહામારી વચ્ચે ગરીબોની મદદ માટે ઇકબાલગઢના ચાર પત્રકારો મિત્રોએ ગ્રામજનોની આગળ જોલી ફેલાવી. ન્યૂઝ ચેનલ અને ZS TV ચેનલના પત્રકારોને દાતાઓને બિરદાવ્યા. વિશ્વભરમાં કોરોનાનો કહેર અથાવત છે, દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, તેવામાં ગરીબ લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમીરગઢ તાલુકાના ચાર પત્રકાર મિત્રોને એક વિચાર આવ્યો કે આવા કપરા સમયમાં ઘણી સંસ્થાઓ તેમજ અન્ય લોકો પણ પોતાની રીતે ગરીબીને મદદ આવી રહ્યા છે અને તંત્ર પણ મદદ માટે ખડી પગે છે, ત્યારે કેમ આપણે પણ આવા સમયે ગરીબોની મદદ માટે ગ્રામજનો આગળ જોડી ફેલાવીને મદદ માંગીએ. ત્યારે આ ચારે પત્રકારોએ વાત ઉપર મોર મારી અને આજ રોજ તારીખ 22/4/20 રોજ બપોરે 3 કલાકે 5 સેવાભાવી માણસો સાથે રાખી સકડો રિક્ષા લઈ જગતના તાત ગણાતા ખેડૂતો પાસે જઈને ખરેખર જોડી પાત્રીને ગરીબો માટે અનાજ આપવા જણાવ્યું. ત્યારે ખરેખર મારી આ માતૃભૂમિ પર ગર્વ થયો કે આજના સમયમાં પણ લોકોને દાન આપવા માટે કોઈ પણ જાતનો ભેદભાવ ભૂલીને ખોબલે ખોબલે દિલથી અનાજ આપ્યું હતું અને ઇકબાલગઢ વેપારીઓ પણ દિલ ખોલીને દાન આપ્યું હતું. ઇકબાલગઢ બજારના વેપારીઓએ પોતાના ઘરમાં રહેલી ખાવાની ચીજવસ્તુઓ પણ પત્રકારોની જોરીમાં નાખી હતી. ખરેખર આવા કપરા સમયમાં ગરીબો માટે દાન આપવા આગળ આવનાર દરેક ખેડૂત મિત્રો તેમજ વેપારીઓને ઇકબાલગઢના પત્રકાર મિત્રોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. દાતાઓ ગૌ બજારીના દાતા ખેડૂત મિત્રો, કરિયાણા સામાનના દાતા ઇકબાલગઢના વેપારીઓ, ઘઉં બાજરી દારનાર પોપટજી શંકરજી, જબલાના દાતા અંકિત અગ્રવાલ, મયુર અગ્રવાલ, બટાકા ડુંગરીના દાતાઓ, શાકભાજીના વેપારી વગર ભાડાની પિકઅપ પૂનાભાઈ સરફરાજભાઈ, આજ રોજ તારીખ 24/4/2020 રોજ પિકઅપ ડાલુ લઈને જરૂરિયાતમંદ લોકોની કીટનું વિતરણ કરાયું હતું. કીટ વિતરણ કરાતી વખતે વધુ અનેક લોકોને જરૂરિયાતમંદ જણાતા એમને પણ કીટ આપવા માટે યાદી બનાવવામાં આવી હતી અને એમને કીટ પહોંચાડવાની બાહેધારી પત્રકારોએ લીધી હતી. અશોક રાણાવાસિયા, ZS TV, અમીરગઢ.